ભલે સમજી જાય અને કોઈ એને સમજાવે, સરકાર સમજાવે, આ રામ રહીમભાઈ અંદર છે એ સમજાવે, અપીલ કરે તો એ બચી જાય. બાકી પોલીસ ના હાથે આ માણસો મરી જશે બિનજરૂર. એમાં નિર્દોષ હશે, ઘણા ખરા તો નિર્દોષ હશે, એને એ કઈ સમજે નહીં. અને ભણેલા ગણેલા માણસો પણ હું વાત કરું, એક મુખ્યમંત્રી ગુજરાતના, હું ત્યારે અહીંયા ડીસીપી અમદાવાદમાં હતો, તો એમને એક સંમેલન હાઈકોર્ટ અત્યારે કલેક્ટર ઓફિસ છે ત્યાં સંમેલન રાખ્યું અને એવી સૂચના આપી એમના આખા ગુજરાત રાજ્યના અનુવાયીઓને કે જે હાથે લાગ્યું હથિયાર લઈને આવો. એટલે મેં એમને પ્રેસમાં આપ્યું કે બંધારણની કલમ 19(1)(b) માં એવું લખ્યું છે કે એવરી સિટીઝન શેલ હેવ રાઇટ ટુ એસેમ્બલ પીસેબલી એન્ડ વિધાઉટ આર્મ્સ. લોકોને એકઠા થવાનો અધિકાર છે, પણ હથિયાર સિવાય કેવી રીતે તમે લાવી શકો? અને અમે આખા રાજ્યમાં સૂચના આપી કે ડીએસપી એના જિલ્લામાંથી કોઈ માણસ હથિયાર સાથે આવવા નહીં દેવો. અહીંયા તો બધા હથિયારો લઈને આવી ગયા છે, પેટ્રોલ બોમ્બ લઈને આવી ગયા છે, અને પોલીસ કંઈ નથી કરતી, સરકાર કંઈ નથી કરતી, લોકો આ રીતે માર્યા જાય છે. ભયંકર થઈ ગયું. આવા મુદ્દાઓમાં રુઝાનબેન મુદ્દો એ પણ છે કે સરકાર સામે આંગળી કે સવાલ ઉઠાવે કોણ? અત્યારે થાય છે અનફોર્ચ્યુનેટલી કે જે લોકો આંગળી ઉઠાવશે અને પછી દેશદ્રોહી કહેવામાં આવશે, પાકિસ્તાન ચાલુ એવું કહેવામાં આવશે. અનફોર્ચ્યુનેટલી એ વાત છે, કારણ કે થાય છે શું કે સરકાર પોતાની નિષ્ફળતા, લેટ ઇઝ એક્સેપ્ટેડ, આઈ ડોન્ટ વોન્ટ ટુ ગેટ ઇન ટુ પોલિટિક્સ, લેટ મી ક્લિયર, એઝ અ સિટીઝન ઓફ ઇન્ડિયા હું એ કહી રહી છું કે આ જે દેખાઈ રહ્યું છે કોઈને બી દેખાય, અને જેટલું હરિયાણા વધારે રિસ્પોન્સિબલ છે કેમ કે એમાં અત્યારે લોકો મરી રહ્યા છે ને ત્યાં એ લોકો સ્ટોપ ના કર્યું. પંજાબ ઇઝ ઓલસો રિસ્પોન્સિબલ, એવું નથી કે પંજાબ ને ના પડું છું, જયારે પંજાબમાં બીજી ગવર્મેન્ટ છે અને હરિયાણામાં બીજી ગવર્મેન્ટ છે, લેટ ઇઝ એક્સેપ્ટ દેટ ઓલસો. બટ ધ પોઈન્ટ ઇઝ દેટ કે જયારે બી પોલિટિક્સ આવી જાય છે ત્યારે મરણ તો લોકોનું જ થાય છે, બીજા કોઈનું નથી થતું. પોલિટિશિયનો તો આરામ વ્યક્તિ કરી રહ્યા છે, હવે પેલા ખટ્ટર સાહેબ પંચકુલા જઈ રહ્યા છે હેલિકોપ્ટરમાં નિરીક્ષણ કરવા. અરે ભાઈ તમે શું નિરીક્ષણ કરશો? લોકોની લાશનું નિરીક્ષણ કરવાનો છો? એટલે હવે આ તમાશો છે, એક હ્યુમેનિટી પર તમાશો છે. બીજું કે અત્યારે એક્ઝામ્પલ આપું, બીજો જસ્ટ એક, હું ટ્રેકની બહાર નહીં જઈશ, પણ એ એક્ઝામ્પલ આપવા માંગુ છું કે ગોરખપુરમાં આટલા બધા બાળકો મરી ગયા, પણ ત્યારે શું થયું? કોઈ કે આવી રીતે કોઈએ બી રસ્તા પર આવ્યું છે? હા બધી ડિબેટો થઈ ગઈ એ વાત સાચી છે, પણ કોઈ રસ્તા પર આવ્યું તો આજે અનુયાયી છે લોકોને શરમ નથી આવતી કે તમે રેપિસ્ટને બચાવો છો? જરા આટલા બાળકો, નિર્દોષ બાળકો, જેના પર આવીને યુ કેન અન્ડરસ્ટેન્ડ દેટ એથિટી ઓફ ધ થિંગ છે. કે છે ને કે બાળકોનો ભાર સૌથી મોટો ભાર હોય છે મરેલા બાળકોનો, એ નિર્દોષ બાળકો મરી ગયા ત્યારે તો કોઈ ઉભું ના રહ્યું. અત્યારે તમે કહો છો મારા પપ્પા, મારા ફલાના, મારા ઢેકના સેના. અને બીજી વાત કહેતો, લેટ અસ ક્લેરિફાય ધીસ અગેન એન્ડ અગેન કે અહીંયા જે લોકો છે જેટલા દેખા છે કે બધા મને એના અનુયાયી નથી દેખાતા. તમે જોશો તો ઇટ ક્લિયરલી શોઝ કે ધીઝ આર ઓલ બીંગ શું કે બ્રોટ એન્ડ ધેર બીંગ પેડ ટુ સિટ ધેટ, કારણ કે લોકોને અક્કલ નથી ને ભાન નથી. ઘણા લોકોને તો ખબર નથી શું કામ આવ્યા છે, બસ પપ્પાને મળવા આવ્યા છે. પપ્પા રે શું પપ્પાને મળવા આવ્યા છે? તમારા પપ્પાએ શું કર્યું તો તમને ખબર નથી. એટલે વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ ટેલ યુ કે અલ્ટિમેટલી ધ લોસ ઇઝ ઓફ અસ સિટીઝન્સ ઓફ ઇન્ડિયા એન્ડ ધીસ ઇઝ વોટ ઇઝ પેઇનફુલ એન્ડ પેનિંગ કે પોલિટિશિયનો રમી લેશે એકબીજા જોડે, પણ પાછા આપણે તો અવકાશ ના આપવો જોઈએ. સરકાર ભલે બંને રાજ્યની અલગ હોય, અવકાશ ના આપવો જોઈએ. આવા કેસમાં પીસી સ્વામી આપણી સાથે છે. સ્વામીજી કદાચ